કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું ઠાકર હેતલ, અક્ષર સ્કૂલ દ્વારા આયોજિત વિડિયો લેક્ચરમાં આજે આપ સૌને ધોરણ 7 વિષય વિજ્ઞાનનું પ્રથમ ચેપ્ટર વનસ્પતિમાં પોષણ તેના વિશે સમજાવીશ. આગળના વિડિયો લેક્ચરમાં આપણે પોષક દ્રવ્યો કોને કહેવાય અને પોષણના પ્રકારો વિશે સમજૂતી મેળવી હતી. હવે આપણે વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. આપણા ઘરે જમવાનું બનાવવાની જે ક્રિયા છે તેને આપણે રાંધવું તેમ કહીએ છીએ. તેવી જ રીતે વનસ્પતિની અંદર જે પોતે ખોરાક બનાવે છે તો આ ખોરાક બનાવવાની જે ક્રિયા છે તેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે છે. આપણે ઘરે રસોઈ છે તે ક્યાં બને છે? તો કે રસોડામાં બને છે. તેવી જ રીતે વનસ્પતિની અંદર જે તે પોતાનો ખોરાક બનાવે છે તે પર્ણમાં બનાવે છે, એટલે કે પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. આપણે ઘરે અલગ અલગ રસોઈ બનાવવા માટે અલગ અલગ ખાદ્ય સામગ્રીઓની જરૂર પડે તેવી જ રીતે વનસ્પતિના પર્ણને પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે અલગ અલગ ઘટકોની જરૂર પડે છે. તો મૂળ દ્વારા શોષેલું પાણી અને ખનિજ દ્રવ્યો પ્રકાંડ મારફતે પર્ણ સુધી પહોંચે છે. એ ઉપરાંત પર્ણમાં એવી વિશિષ્ટ છિદ્ર જેવી રચના હોય છે કે જેના દ્વારા તે વાતાવરણમાંથી વાયુઓની આપ લે કરી શકે. તે હવે આપણે ચિત્ર દ્વારા સમજૂતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે રચના છે જેને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. આ પર્ણરંધ્રની મદદથી વનસ્પતિના પર્ણ વાયુઓની આપ લે કરી શકે છે. ત્યારબાદ પર્ણમાં હરિતદ્રવ્ય નામના રંજક દ્રવ્ય આવેલા હોય છે કે જેના કારણે પર્ણનો રંગ છે તે લીલો હોય છે. આ હરિતદ્રવ્યની હાજરીના કારણે જ વનસ્પતિના પર્ણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. તેથી હરિતદ્રવ્યની હાજરી પર્ણમાં ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા સમજીએ. પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે સૂર્યપ્રકાશની હાજરી ખૂબ જ જરૂરી છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે સૂર્યપ્રકાશની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને કાર્બોદિત પદાર્થ ઉત્પન્ન થાય છે, તેમજ ઓક્સિજન વાયુ છે તે ઉત્પન્ન થઈ અને વાતાવરણમાં મુક્ત થાય છે. અહીં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની આપણે ચિત્ર દ્વારા સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે સૂર્યપ્રકાશ છે તે વૃક્ષના પર્ણ પર પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પર્ણમાં અંદર પ્રવેશે છે. વાયુરંધ્ર દ્વારા આ ક્રિયા થતી હોય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર્ણમાં થયા પછી ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ છે તે વાયુરંધ્ર દ્વારા વાતાવરણમાં મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા સમજ્યા પછી હવે આપણે 6ઠા ધોરણમાં ભણેલો એક ટોપિક છે એ યાદ કરી લઈએ. ત્યારે આપણે એવું ભણ્યા હતા કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે કે જેનો આપણે શ્વસનમાં ઉપયોગ કરીએ છીએ. હવે સમજાયું કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે પોતે લે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જે નિપજ સ્વરૂપે ઓક્સિજન વાયુ મળે છે તે વાતાવરણમાં મુક્ત કરે છે કે જેનો ઉપયોગ આપણે શ્વસનમાં કરીએ છીએ. આ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. કાર્બોદિત પદાર્થો સિવાય અન્ય પદાર્થોનું સંશ્લેષણ અને વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો વિશે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.